વાત કરીએ બનાસકાંઠા ગઢની તો ગઢમાં પણ હવે પરિસ્થિતિ દિવસે ને દિવસે કાબુ બહાર જતી હોય તેવું જોવા મળી રહ્યું છે। ગઢમાં વહીવટીતંત્ર તકેદારીના ભાગરૂપે સરાહનીય પ્રયાસો કરી રહ્યું છે। ત્યારે ગઢમાં એક અને વાસણી ગામે 5 કોરોના પોઝિટિવ કેસો આવતા આ વિસ્તારોને બફર ઝોનમાં મૂકી દેવાતા લોકડાઉનનું ચુસ્તપણે પાલન થાય તે હેતુથી ગઢ પોલીસ મથકે રવિવારે લોકડાઉન સંદર્ભે ગઢ વિસ્તારના 28 ગામોના સરપંચો સાથે ડીસાના વિભાગીય પોલીસ અધિક્ષક કુશલ ઓઝા, ગઢ પ્રોબેશનલ ડીવાયએસપી દીપ વકીલ, પ્રોબેશનલ પીઆઈ આર આર સાળવી, ગઢ પીએસઆઈ એસ એ ચૌધરી સહિત સમગ્ર પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં રવિવારે સાંજે બેઠક યોજવામાં આવી હતી, જેમાં ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકડાઉનનું ચુસ્ત પાલન થાય તેમજ બહારથી સંક્રમણ લઈને આવતા વ્યક્તિઓને અન્ય જગ્યા ઉપર રાખીને ક્વોરન્ટાઇન કરવા તેમજ લોકડાઉન પાલનમાં લોકોના સહયોગ મળી રહે તેવી ચર્ચા કરવામાં આવી હતી। તેમજ ગઢ પોલીસે સોશિયલ મીડિયાનો સહારો લઈને પોલીસ તેમજ સરપંચોનું ગ્રામરક્ષક નામનું ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેમાં કોઈ લોકડાઉનનો ભંગ કરે તો ગામના સરપંચ તેનો ફોટો પાડીને ગ્રુપમાં મૂકશે, જેની ઉપર ગઢ પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે। તેમજ આગેવાનો અને પોલીસ સાથે મળીને લોકોને જાગૃત કરવાનું બીડું ઉપાડ્યું છે। કાર્યક્રમના અંતે પોલીસ તેમજ સરપંચો દરેકે 3 તાળી પાડી છૂટા પડ્યા હતા। ગઢ ખાતે મૂકવામાં આવેલા પ્રોબેશનલ ડીવાયએસપી દીપ વકીલે હાલમાં ગઢ પોલીસ મથકની બાજી સંભાળી છે, જેઓની કામગીરી ઉડીને આંખે વળગી રહી છે। આ બેઠક સંપન્ન થયા બાદ ગઢ ગામમાં લોકડાઉનના પાલન અંગે પોલીસે ફ્લેગ માર્ચ કાઢી હતી। ડીસા ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, ગઢ પ્રોબેશનલ ડીવાયએસપી દીપ વકીલ, પ્રોબેશનલ પીઆઈ આર આર સાળવી, ગઢ પીએસઆઈ એસ એ ચૌધરી સહિત ગઢ પોલીસે ગાડીઓ સાથે રાખીને ચાલતા ગામમાં ફ્લેગ માર્ચ કરી હતી। ગઢમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ કોઈ ચાન્સ લેવા માંગતું નથી। ગઢના કોરોના પોઝિટિવ દર્દી કાળુભાઈ જગાણિયાના સંપર્કમાં ગઢના 5 અને મડાણા ગામમાં 2 એમ કુલ 7 લોકો આવતા આજે આ 7 લોકો સહિત ચંડીસર ગામમાં બહારથી આવેલા 3 લોકો મળીને કુલ 10 રેન્ડમ સેમ્પલ આજે ચંડીસર સીએચસી ખાતે લેવામાં આવ્યા છે।